मुख्यमंत्री भूपेन्द्र पटेले अमदावाद सिविल हॉस्पिटल खाते थी कार्यकर्ता सीपीआर ट्रेनिंग अभियान नो करावियो शुभारंभ। भाजप डॉक्टर सेल आज थी राज्य की 38 कॉलेजों में 1200 जेटला तबीबों बीजेपी कार्यकरों ने आपशे सीपीआर ट्रेनिंग। राज्य विविध जिल्ला में भाजप द्वारा हाथ धराई सीपीआर ट्रेनिंग। कैनेडा थी होड़ी मार्फते गैरकायदेसर अमेरिका जई रहेला 4 गुजरातीओ सहित कुल 8 लोकोना मृत्यु। खराब हवामानने कारणे होड़ी पलटी जता थयुं मौत। महेसाणाना विजापुरना माणेकपुरा गामना एक ज परिवारना 4 सभ्योना मृत्यु थता परिवारमां शोकनुं मोजुं। ड्रग्स विरोधी अभियानमां सूरत एसओजी पोलीसने मळी मोटी सफळता। सूरतना रांदेर विस्तारमांथी प्रतिबंधित एमडी ड्रग्सनो जत्थो झड़पायो। रूपया 50 लाख थी वधुना 507 ग्रामना ड्रग्सना जत्था साथे एक महिलानी धरपकड़। गांधीनगरमां योजाई छे G20 बीजी एनर्जी ट्रांजिशन वर्किंग ग्रुपनी बैठक। ग्लोबल ग्रीन हाइड्रोजन इकोसिस्टम पर सेमिनारनुं आयोजन। ऊर्जा रूपांतरण साथे जोड़ायेला विविध मुद्दे बैठकमां चर्चा। जयारे पश्चिम बंगाळना सिलीगुड़ीमां G20 टूरिज्म वर्किंग ग्रुपनी बैठकनी पण औपचारिक शुरूआत। ભારતના સર્વપ્રથમ અર્જુન એવોર્ડ વિજેતા અને પૂર્વ ક્રિકેટર સલીમ દુરાનીનું 88 વર્ષની વયે નિધન। નાદુરસ્ત તબિયતને કારણે થયું નિધન। પીએમ મોદી, ગૃહમંત્રીએ ક્રિકેટર સલીમ દુરાનીના નિધન પર વ્યક્ત કર્યો શોક। ક્રિકેટ રસિકોમાં ભારે શોકની લાગણી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના બીજા કાર્યકાળ દરમિયાન 6500થી વધુ વિદ્યાર્થીઓને મળી ઈ બાઇક યોજના હેઠળ સહાય। આ યોજના હેઠળ ધોરણ 9-12 અને કોલેજના વિદ્યાર્થીઓને લો સ્પીડ ટુ વ્હીલર ઈ બાઇકની ખરીદી માટે અપાય છે રૂપિયા 12,000ની સબસિડી। કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહે બિહારના નવાદામાં જનસભાને કર્યું સંબોધન। ગૃહમંત્રીએ બિહારની તમામ 40 લોકસભા બેઠક પર કમળ ખીલવવાનો કર્યો દાવો। ગૃહમંત્રીએ બિહારમાં હિંસા મામલે સીએમ નીતિશકુમાર પર કર્યા પ્રહાર। ઇસરોને મળી વધુ એક મોટી સફળતા। રીયુઝેબલ લોન્ચ વ્હીકલ ઓટોનોમસ લેન્ડિંગ મશીનનું કર્યું સફળતાપૂર્વક સંચાલન। કર્ણાટકના ચિત્રદુર્ગ સ્થિત એરોનોટિકલ ટેસ્ટ રેન્જથી કરાયું સંચાલન। અને આઈપીએલ સિઝન 16માં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર। સનરાઇઝર્સ હૈદરાબાદને 204 રનનો મળ્યો ટાર્ગેટ। સનરાઇઝર્સ હૈદરાબાદે પહેલી જ ઓવરમાં ગુમાવી 2 વિકેટ, તો બીજા મુકાબલામાં રોયલ ચેલેન્જર બેંગ્લોરની મુંબઈ ઇન્ડિયન્સ સામે ટક્કર। સમાચાર જોઈ વિગતવાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એમર્જન્સી મેડિકલ